હાલ જ્યારે આ સરકારમાં દલિતો અને ગરીબ ઉપર અવારનવાર અત્યાચારો થતા હોય છે તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પરનાળા ગામનો પરિવાર રાજકોટ સાપર વેરાવળ ખાતે મજૂરી અર્થે ગયે. ત્યાં સાપર વેરાવળમાં રાદડિયા ફેક્ટરી આગળથી પસાર થતા ત્યાં ઉભેલા ફેક્ટરીના માણસોએ વાંક વગર મુકેશ વાણિયાને ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારેલ અને મુકેશ વાણિયાના બે બાળકોને પત્નીને નિરાધાર કરેલ. આ બાબતે આજરોજ પરનાળા ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા રાજ્યસભાના પૂર્વ સાંસદ અને અનુસૂચિત જાતિ આયોગના પૂર્વ મેમ્બર શ્રી રાજુભાઈ પરમાર તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના દિગ્ગજ નેતાઓ આવ્યા હતા અને આ પીડિત પરિવારને સાંત્વન આપી હતી. તે સમયે લોકોની માંગણી એવી હતી કે આ મૃતક મુકેશભાઈ વાણિયાના પરિવારમાં મુકેશભાઈની પત્નીને નોકરી આપવી તેમજ પરનાળા ગામે સરકાર તરફથી 5 વીઘા જમીન મળે તો હવા આવનાર સમયે મુકેશભાઈનો જે હાલ નિર્ધાર સંતાનો છે તેને સારો અભ્યાસ મળી રહે અને આ જે ગુનેગારો છે તેને સખ્તમાં સખ્ત સજા થાય તેવી માંગણી કરી હતી. છેડછાડ કરી અને પછી અમારા મુકેશે કીધું ભાઈ મારી બૈલીને તું મૂકી દે એટલે બૈલીને બહુ મારી અને એને બહુ માર્યો. પછી અમારા વહુએ મને સાથ પાડ્યો, કાકી આવો ને કે તમારા દીકરાને મારે છે. તો પછી હું દોડમ દોડ ગઈ તો મને મારવા માંડ્યા. પછી અમને બેને બહાર રાખ્યા ને અમારા ભત્રીજાના મુકેશના અંદર લઈ જઈને ઢોર મારી માર્યા અને હા મારી જ નાખ્યો. એટલે અમારું કહેવાનું એવું છે કે એને આજીવન કેદ પાંચે પાંચને થવી જોઈએ. મારા દીકરાને માર્યો, મારી સમાજમાં કોઈ દીકરાને એવી રીતના મારો દીકરો ભલે મરી ગયો પણ કોઈ સમાજ મારી સમાજનો દીકરાને કોઈ અડી ના આપવું જોઈએ એવી સખત સજા કરો. અને અમારા દીકરાને માર્યો ને એવો એને માર પડવી જોઈએ, સજા થવી જોઈએ, આજીવન કેદ થવી જોઈએ પાંચે પાંચ. અમે 3 જણા હવારમાં કચરો વીણવા ગયા. પછી એને મને બોલાય હાનો ચાલી તો હું ન ગઈ. તીને મારી હાથ ચાલકી કરી કરી તે માર ઘરવાળો નો હાલ લાગ્યું તો એમને મારવા માંડ્યા. મને મારા મા કાકી સાસુ પડે ચેટા તો પછી હાથ પાડી તો મારા કાકી સાસુ ને મારવા માંડ્યા અને મારા ઘરવાળાના અંદર લઈ ગયા. મારા બાળકો નાના નાના મારા મહિને 10,000 ની દવા થાય. મારું પણ પીડિત પરિવારના મહિલાઓ બાળકોને મળવા આવ્યા છીએ અને ખૂબ દુઃખ સાથે કહીએ કે ગુજરાત મોડલની ખૂબ વાહવાહી થાય, વાતો થાય, પણ સાચી પરિસ્થિતિ આપ સૌ મીડિયાના મિત્રોએ પણ આજે અહીંયા જોઈ છે. અને ગુજરાત મોડલમાં વિકાસ થયો એવી વાત થતી હોય ત્યારે આ સુરેન્દ્રનગરનું ગામ કે જ્યાં કોઈ પણ જાતની ભૌતિક સુવિધા નથી અને કોઈ જાતની રોજગારીની તક નહીં હોવાને કારણે દલિત પરિવાર હિજરત કરી અને રાજકોટમાં રોજગારી મેળવવા જાય છે. એ પરિવાર જ્યારે મહેનત કરીને રોજગારી મેળવવાનો પ્રયત્ન કરે ત્યારે એની પત્ની ઉપર છેડતી કરવામાં આવે છે અને જાહેરમાં અમાનુષ રીતે મારવામાં આવે છે અને એનું મૃત્યુ નિપજાવવામાં આવે છે. અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જેવી કોઈ પરિસ્થિતિ રહી નથી. આ કંઈ પહેલો બનાવ નથી. ભાજપના શાસનમાં એ ઉનાનો બનાવ હોય કે પાટણનો બનાવ હોય કે થાનગઢનો બનાવ હોય કે બીજા અનેક બનાવો છે કે જેમાં જાહેરમાં આવા કૃત્યો કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જેવી કોઈ પરિસ્થિતિ આજે રહી નથી. જામનગરમાં પણ વકીલની જાહેરમાં હત્યા કરવામાં આવી અને આ બનાવ જે દુઃખદ બન્યો છે એ મુખ્યમંત્રીના હોમટાઉનમાં એટલે કે રાજકોટમાં બન્યો છે. ત્યારે મારી સરકાર પાસે મુખ્યમંત્રી પાસે સ્પષ્ટ માગણી અને અપેક્ષા છે
કે જો આપણે ગુજરાતના લોકોને સલામતી સાથે જીવવાનો અધિકાર આપી ના શકતા હોય તો શાસન કરવાનો કોઈ અધિકાર નથી. મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને નાની નાની વાતે ટ્વીટ કરવા માટે ટેવાયેલા નરેન્દ્રભાઈ મોદીને પણ મારે કહેવું છે કે જ્યારે ગુજરાતી તરીકે વડાપ્રધાન બન્યા છો ને ગુજરાતમાં આ રીતે દલિતો પર અત્યાચાર દિવસે દિવસે વધતા હોય ત્યારે તમે કેમ નથી બોલતા, આજે કેમ તમે ચૂપ છો, એ પણ મારો ગુજરાતી વડા